वाह शुभ वाह, कवि जेटली सुंदर कविता लखी छे ते मा शब्द ज लागणी थी भरेली एक आखी कविता छे। अने तारी कविता मा सुवर्णा प्रत्ये नो प्रेम छलकाय छे बेटा। अरे मॉम, प्लीज रडीश नहीं, नहीं तो हूँ आंसुओं साथे छे ने झगड़ो करी लईश। जोयु लोको प्रेमिकाना प्रेममां कवि बनी जाय छे, त्यारे शुभ तो एनी मम्मीना प्रेममां पड़ीने कवि बनी गयो छे। शुं दादु तमे? एवुं कंई ज नथी, आ तो बस लागणी छे જે આજે હોઠ પર આવી ગઈ। એક વાત કહું, તમને બંનેને જોઈને મને મારી માં યાદ આવી ગઈ। મારી માં પણ મને આવી જ રીતે વાલ કરતી હતી। સાચું કહ્યું છે, ગોળ વિના મોડો કંસાર અને માં વિના સૂનો સંસાર। અરે કમાલ છે, તમે બધા ઇમોશનલ કેમ થઈ ગયા? આજે તો ખુશીનો દિવસ છે ભાઈ। શું આજનો પ્લાન શું છે એ કે? યસ દાદુ, હવે મોમ માટે એક સરપ્રાઈઝ છે। તારા પ્રેમ આગળ થોડી નાની છે, પણ તું તો મારો શ્રવણ છે। તું જે પણ કંઈ કરીશ એ મારા માટે ઇમ્પોર્ટન્ટ જ હશે। દેવાંશી, બધું રેડી છે ને? યસ। જે કસ્ટમર આ કોડ યુઝ કરશે ને એમને આપણી કંપની તરફથી એક યુનિક ડિસ્કાઉન્ટ મળશે। આજે મધર્સ ડે પર તારા માટે મારા તરફથી ખાસ ગિફ્ટ। તને પણ થેન્ક યુ। મને મને શું કામ થેન્ક યુ? આ સવાલ હું પણ તને પૂછી શકું ને કે કેમ? મારો આભાર માનીને તું મમતાની કિંમત ઓછી કરી રહી છે। જોયું જોયું, શુભ અને સુવર્ણા એકબીજાના થઈ ગયા, અમને બધાને તો ભૂલી જ ગયા। એક્ઝેક્ટલી શુભ, હજી આપણે કેક કટ કરવાની બાકી છે। યસ મોમ, કેક કટ કરીએ। હેપી મધર્સ ડે મોમ। Happy Mother's Day, Mommy. Khush raho. Thank you, Baba. Suvarna, tane tara dikrae to gift aapi j didi chhe. Have tari dikri Rashi no varo chhe. એને પણ તારા માટે કંઈક તૈયારી કરી જ છે, અને તને ગિફ્ટ આપવા માટે બહુ જ ઉત્સુક છે। પપ્પા,
રાશિ આ ઘરમાં દીકરી બનીને આવી છે ને, એ જ સૌથી મોટી ગિફ્ટ છે મારા માટે. એક મિનિટ મમ્મી, હું આવી. તમારી દીકરી તરફથી તમને આ નાનકડી ભેટ. શું કર્યું રાશિ, તને ખબર છે આ વસ્તુથી મમને બહુ જ નફરત છે. એને જોતાની સાથે જ એ ગુસ્સે થઈ જાય છે. ખુશીના માહોલને બગાડવો એ રાશિનો કામ, ધનો મૂળ ખરાબ કરી નાખે. રાશિ, તારે ગિફ્ટ આપતા પહેલા એકવાર મને પૂછવું જોઈએ ને, શું કામ આજના ઉત્સવ જેવા દિવસને દુઃખમાં ફેરવી નાખ્યો? Mom? Mom? મમ્મી, એક મિનિટ ઉભા રહો. સોરી પૃથ્વી, મારે તારી સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ. જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો, પણ આ વાત સાચી છે. મારા સપના બહુ મોટા છે, એને પૂરા કરવાની તાકાત તારામાં નથી. પ્રિયંકા, પૈસા જ બધું હોતું નથી, પ્રેમ જેવું પણ કંઈક હોય છે. હું પૈસાને જ પ્રેમ કરું છું. મારી માટે પહેલો પ્રેમ પૈસા જ છે. એવું જ છે તો કઈ વાંધો નહીં પ્રિયંકા, હું તને પ્રોમિસ કરું છું કે તારી અપેક્ષા મુજબ ના હું જ્યાં સુધી પૈસા નહીં કમાઈ લઉં ને, ત્યાં સુધી હું તને નહીં મળું. શું થયું? પૃથ્વી જતો કેમ રહ્યો? તેની માફી માંગી કે નહીં? માફી માંગી, પણ પણ શું? મેં એને મો પર કહી દીધું કે હું એને પ્રેમ નથી કરતી. મમ્મી, આપણે આ બધી ચર્ચા પછી કરીશું. પ્લીઝ ચલ ને અંદર, ઘરમાં બધા રાહ જોતા છે. મધર્સ ડે નું સેલિબ્રેશન કરવાનું છે. પ્લીઝ. મમ્મી સોરી, મારો ઈરાદો તમારો મૂડ ખરાબ કરવાનો નહોતો. મમ્મી, તમે મને વહુ નહીં દીકરી સમજો છો, તો પછી તમારી આ દીકરી એની મમ્મીને ઉદાસ કઈ રીતે કરી શકે? હું તો બસ તમને એટલું કહેવા માંગુ છું કે તમે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ આગળ વધો. હું સમજુ છું કે ભૂતકાળને ભૂલવો એટલો સહેલો નથી. ભૂતકાળ ક્યારેય ઝાંખો નથી થતો. પણ મમ્મી, ભવિષ્યને ઘાટું બનાવવા માટે આપણે વર્તમાનને તો સારી રીતે ઘડવું જોઈએ ને. તમે જ સમજો મમ્મી, કે તમે ભૂતકાળને યાદ કરીને તમારા વર્તમાનને બગાડશો તો કેવી રીતે ચાલશે? તમે જ હંમેશા કહો છો ને
કે ભૂતકાળને આપણે ક્યારે બદલી નથી શકવાના, પણ મમ્મી વર્તમાનને સારી રીતે જીવીને આપણે ભવિષ્યને ચોક્કસ બદલી શકીએ છીએ. તો પછી તમે ભૂતકાળને આમ વારંવાર યાદ કરી કરીને તમારો મૂડ શું કામ ખરાબ કરો છો? તો મને હંમેશા ખુશ જોવા માંગે છે ને, તો મમ તને ખબર હોવી જોઈએ કે હું પણ તને ખુશ જોવા માંગુ છું. ને હું ખુશ ત્યારે જ હોઉં જ્યારે મારી મમ ખુશ હોય. ચાલ, મારી સામે છું ને મસ્ત વાળી એક સ્માઈલ. રાશિએ આખો પ્લાન ખરાબ કરી દીધો. એને ખબર નથી પડતી કે મમને એ વસ્તુથી નફરત છે. એને ગિફ્ટ આપતા પહેલા એકવાર મને પૂછવું જોઈએ ને. વેલ, એ જ તો પ્રોબ્લેમ છે રાશિ. એ ક્યાં કોઈને કશું પણ પૂછીને કરે જ છે. એને તો બસ એમ જ છે કે એ જે કંઈ પણ કરે એ બધું જ સાચું. બેટા, એનો ભાવ શુદ્ધ હતો. એ તો ફક્ત સુવર્ણાને ખુશ રાખવા માંગતી હતી અને એટલે જ એણે આટલી બધી મહેનત કરી છે. જોકે રાશિને મેં પહેલેથી જ કહી દીધું હતું કે સુવર્ણા ઘૂંઘરૂને જોશે ને તો ગુસ્સે થઈ જશે. તો પણ એણે એ જ વસ્તુ ગિફ્ટ કરી જેનાથી મમને દુઃખ પહોંચે છે. બેટા, દુઃખની પાછળ જ સુખ છુપાયેલું હોય છે. રાશિ એ સુખને બહાર લાવવા માંગતી હતી. સુવર્ણાના અટકી ગયેલા પગની સાંકળને તોડવા માંગતી હતી. એનો હેતુ જે હોય એ, પણ એણે આ બહુ ખોટું કર્યું છે. શું થયું? તમે લોકો આટલા શાંત કેમ ઊભા છો? બીકોઝ રાશિ આખા ઘરનું વાતાવરણ અશાંત કરી દીધું છે. પણ એને કર્યું છે શું? રાશિ, તું હંમેશા બીજાના કામ કેમ બગાડે છે? આજનો દિવસ કેટલો સ્પેશિયલ ડે છે. આ દિવસ માટે શુભે કેટલી બધી મહેનત કરી હતી અને તે મહેનત પર પાણી ફેરવી દીધું. તે કરીશું એ કહીશ. રાશિ, આજના દિવસે તે મોમનો મૂડ ખરાબ કર્યો છે, એના માટે હું તને ક્યારે માફ નહીં કરું. ભાભીને શું થયું? એકદમ બદલાય કેવી રીતે ગયા? આ રાશિએ એવો તે શું જાદુ કર્યો હશે? વાહ મા, બહુ સમય પછી તને આ રીતે ડાન્સ કરતા જોઈ મને બહુ ખુશી થઈ રહી છે. રાશિએ એવું તે શું કર્યું કે સુવર્ણાનો વર્ષો પછી આ રૂપ જોવા મળ્યું? મમ, આજે તારા માટે બીજી પણ એક સરપ્રાઈઝ છે. અરે, કેટલી સરપ્રાઈઝીસ આપીશ? મધર્સ ડે છે કે પછી સરપ્રાઈઝ ડે? મમ, આજે હું મારા હાથથી તને વાનગી બનાવીશ ને ખવડાવીશ. તું તારા હાથે જમવાનું બનાવીને ખવડાવીશ અમને બધાને. હા, શું છે કે આપણે મારું પેટ દુખે છે એટલે મારું જમવાનું ના બનાવતો. એન્ડ વેલ, મેં પણ હમણાં જ નાસ્તો કર્યો એટલે હું પણ નહીં જમું. અને મારે તો ઉપવાસ છે. અરે પ્લીઝ, તમે લોકો આવું નહીં કરો. હું એટલું મસ્ત જમવાનું બનાવીશ ને કે તમે બધા લોકો આંગળીઓ ચાટતા રહી જશો. આંગળીઓ કપાઈ જાય એવી રસોઈ બનાવશે. ના ના સુપ સર, આવું ના કરશો. મને આ રીતે નોકરીમાંથી બહાર ના કાઢશો. ચિંતા નહીં કર, હું ફક્ત આજનો દિવસ જ બનાવવાનો. શુભ બેટા, આટલું બધું કરવાની શી જરૂર છે? તે જિંદગી ભર જેટલું કર્યું છે ને એની સામે તો આ કંઈ પણ નથી. હું તો ફક્ત ઈશ્વરને પ્રસાદ ધરાવું છું. જિંદગીના બદલામાં આટલું તો કરી શકું છું ને. અરે બેટા, પણ વણ કંઈ નહીં. આજે હું જમવાનું બનાવી રહ્યો છું એ ફાઇનલ છે અને મને કિચનમાં કોઈ જ ના જોઈએ. બરાબર છે, પણ ઘરમાં
દવા તો છે ને, શું છે, કોઈનું પેટ દુખે તો એક કામ કરીને આપણે ડોક્ટરને જ અહીંયા બોલાવી લઈએ આપણા ઘરમાં તો. અરે દાદુ, તમે જોતા જાઓ હું કેટલી મસ્ત વાનગી બનાવું છું. સારું બેટા, તું બનાવજે, અમે જમીશું. આજે મારો લાડકો દીકરો અને મારી લાડકી દીકરી જેમ કહેશે ને એમ જ થશે. મમ્મી, હેપી મધર્સ ડે મમ્મી. થેન્ક યુ બેટા. હું બહુ જ નસીબદાર છું કે મને આટલો પ્રેમ કરવા વાળી એક નહીં, બે બે માં મળી છે. મેં તારા માટે પણ ગિફ્ટ તૈયાર કરી છે, પણ હું તને જમીને આપીશ. રાશિ બેટા, મારી સૌથી મોટી ગિફ્ટ તો તું જ છે, એટલે તારે મને બીજી કોઈ ગિફ્ટ આપવાની જરૂર જ નથી. મને ખબર હતી કે તું આવું જ કહીશ, પણ ગિફ્ટ તો તારે લેવી જ પડશે, તો બેસ, હું આવું છું. ગાયત્રીબેન, ચાલો મારા રૂમમાં બેસીએ. રાશિ, એક મિનિટ. હા બોલો. થેન્ક યુ. શેના માટે? આજે તે જે મોમ માટે કર્યું છે ને, એ બીજું કોઈ જ ના કરી શકે, હું પણ નહીં. થેન્ક યુ સો મચ રાશિ. મારી મોમના ચહેરા પર પહેલા જેવી સ્માઈલ લાવો. થેન્ક યુ કહેવાનું બંધ કરો. તમારી મોમ એ મારી પણ તો મમ્મી છે. હું એમને દુખી ક્યારેય નહીં જોઈ શકું, અને એક દીકરી પોતાની મા માટે આટલું તો કરે જ ને. બધાની સામે કહેતો દીધું કે જમવાનું બનાવીશ, પણ કેવી રીતે? એક કામ કરો, ફોનમાં જોઈને બનાવો. હા, આ વિડિયો જુઓ. બસ 5 મિનિટની અંદર આખી રેસિપી ખબર પડી જશે. ચલો, રીત તો ખબર પડી ગઈ, હવે લોટનો ડબ્બો શોધવાનો છે.